નવસારીના શાહુ ગામે ઝાડને ડાળીઓ કાપવાના મુદ્દે મોટા ભાઈએ નાના ભાઈ પર ધારિયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. નવસારી તાલુકાના શાહુ ગામના રાજપૂત ફળિયામાં રહેતા ભરતસિંહ ગણપતસિંહ પઢિયારને તેમના મોટા ભાઈ દિલીપસિંહ સાથે જમીન બાબતે ઝઘડો ચાલી રહ્યો છે. સવારે ભરતસિંહ પોતાના ઘરની બાજુમાં આવેલ ઝાડની ડાળી અને ઝાડી ઝાખરા કાપી રહ્યો હતો તે વખતે મોટા ભાઈ દિલીપ સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા દિલીપસિંહે નાના ભાઈ ભરતસિંહને ધારિયાના ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલતમાં પરિવારજનો નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે નાના ભાઈની કરપણ હત્યા કરનાર દિલીપસિંહ માથાભારે છાપ ધરાવે છે અને અગાઉ પણ તેને અન્ય વ્યક્તિઓ પર હિંસક હુમલા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસના PI GI રબારી કરી રહ્યા છે. આજે સવારે ઉગત ગામના રાજપૂત ફળિયામાં એક બનાવ બનેલો. બનાવમાં એવું બંને ભાઈઓ ભરતસિંહ પઢિયાર અને નાના ભાઈ દલપતસિંહ પઢિયાર બંને વચ્ચે જમીન બાબતો માથાકૂટ થયેલી. ભરતસિંહ સવારે ખેતરમાં કામ કરતા હતા એ દરમિયાન એમના ભાઈ આવેલા અને ભાઈએ એમના સાથે ઝઘડો કરેલો. ઝઘડા દરમિયાન ભરતસિંહને એમના ભાઈએ ધારિયાના ઘા મારેલ, જે ધારિયાનો ઘા વાગતો ભરતસિંહનું મૃત્યુ નિપજેલ છે. સર, આરોપી અગાડી પણ કંઈક મારામારીના વાત હતી ગામમાં, ચર્ચા છે અત્યારે ગામ લોકો એવું ચર્ચા કરે છે કે આરોપી માથાભારે છે અને અગાઉ પણ ગામને અમને ઝઘડા કોઈ કરેલો છે ભૂતકાળમાં, એવું પોલીસ ચોકડે અત્યારે હાલ તાજેતરમાં એવો કોઈ બનાવ બનેલો નથી. જમીન વિવાદના કારણે આજ ઘટના ઘટી છે. હા, આ જમીનનો મામલો છે. જમીનની કામકાજ ચાલતું હતું, બંને ભાઈઓ વચ્ચે જમીનની મેટર મામલો ચાલતો એ દરમિયાન થયેલ છે.